ચાલો આપણે વાર્તાનું વાંચન પણ કરીશું અને પાછું થોડુંક સમજી લઈએ બરાબર ચલો નું એલિફન્ટનું બેબી છે તે સ્લીપિંગ કરતું હતું અચાનક તે જાગી ગયું ખબર જ ન પડી તે ક્યાં છે તેને લાગ્યું તે તો એકદમ બી ટ્રી ના ટ્રંકથી ઘેરાયું છે એલિફન્ટનું બેબી તો મુંજાઈ ગયું અરે તેની માં તો ત્યાં જ હતી એને જે ટ્રંક લાગતા હતા એ તો ના લેગ અને નંદુની નાની સૌથી ઓલ્ડ હતા બપોર થઈ એમને તો ચિંગાડ નાખી એટલે પેલું જોરથી બૂમ બોલે ને તે અને ફોરેસ્ટ માં તેઓએ જવાનું ચાલુ કર્યું બીજી એલિફન્ટ એમની પાછળ પણ ચાલતા હતા નંદુ સાથે ચાલતો એલિફન્ટ નું ગ્રુપ ફોરેસ્ટ તરફ ગયું બધી જ ફિમેલ એલિફન્ટ ડિફરન્ટ પ્લેસ પર ગઈ પછી બધી ફિમેલ એલિફન્ટ ડિફરન્ટ લીવ્સ અને બ્રાન્ચીસો ખાવા લાગી પછી બધા પાસે ગયા રિવર પાસે ગયા પછી તો એલિફન્ટના બેબી તો પાણીમાં તેમને ખૂબ જ મજા આવી ગઈ અને જે નંદુની જે માં હતી તે પણ પાણી અને મડ એટલે કાદોમાં પડી રહી હતી ચાલો આપણે હવે ક્વેશ્ચન આન્સર સમજીએ ક્વેશ્ચન આન્સર આયરા તમારે લખવાના નથી તેની પીડીએફ ફાઇલ આવશે ત્યારે તમારે લખવાના છે આપણે અત્યારે સમજી લેશું ફર્સ્ટ નંડો ફક્ત થ્રી મંથનો છે પરંતુ તેનું વેટ ટુ કેજી છે તો તમારું વેટ કેટલું હશે તો જો તમારા વેટ બધાના અલગ અલગ હશે બરાબર કોઈનું ટ્વેન્ટી ફાઈવ કોઈનું થર્ટી કોઈનું થર્ટી ફાઈવ કોઈકનું ફોર્ટી બધાના ડિફરન્ટ હશે એના વેટ તો ચાલો આપણે સમજી લઈએ કે ટ્વેન્ટી ફાઈવ વેટ છે સેકન્ડ ક્વેશ્ચન તમે શોધો કે તમારા જેવા કેટલા ચિલ્ડ્રન્સનું વેટ આપણે ભેગું કરીએ તો નંદુનું વેટ જેટલું થશે હવે હું સમજ આપણે ઉપર જોઈ કે ટ્વેન્ટી ફાઈવ વેટ છે હવે આપણે નંદુનું વેટ કરવા માટે આપણે કેટલા આપણે ચિલ્ડ્રન્સ લેશું એટ આપણે એટ ચિલ્ડ્રન્સ લેશું જેનું વેટ ટ્વેન્ટી ફાઈવ હશે તો આપણે ટ્વેન્ટી ફાઇવમાંથી આપણે એટ ઇનટુ કરીશું તમને આવડે જ છે ને ઇન્ટુ કરતાં તો ટ્વેન્ટી ફાઈવ ઇન્ટુ એટ કરીશું તો આપણને કેટલું આવશે ટુ હંડ્રેડ યસ તો ટુ હંડ્રેડ કોનું વેટ હતું નંદુનું તો આપણને નંદુનું વેટ મળી ગયું ને ચાલો હવે જોઈશું રમત અને મજ્જા નંદુ તેના બ્રધર અને તેની સિસ્ટર એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા નંદુએ તો વિચાર્યું શું વિચાર્યું હતું નંદુએ હું એમની જો નજીક ન જાઉં તો સારું છે નહીં તો તેઓ મારી પર પડે તો મારું તો શું થાય હજી તો હું નાનો છું તો પછી નંદુ ક્યાં ચાલ્યો ગયો યસ નંદુ તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ત્યાં તે રહી ગયો પછી માએ માએ શું કર્યું ધીમેથી નંદુને પાણી તરફ ધક્કો માર્યો જેવો ધક્કો માર્યો તેઓ નંદુ તો સીધો પાણીમાં ગયો પછી તેના કઝિન બ્રધરે શું કર્યું જેવો નંદુ પાણીમાં ગયો તેના કઝિન બ્રધરે શું કરેલું હતું યસ તેને ઈટ સખત પાણીનું ફાઉન્ટેન નંદુના માથે પર પડ્યો તે તો નંદુ તો આખો ભીનો થઈ ગયો નંદુ કહે છે કે આ તો મારા ધમાલિયા કઝીનનું જ કામ હતું પછી તો નંદુ અને એના કઝિન બ્રધર અને સિસ્ટર એકબીજા પર પાણીનું ફાઉન્ટેન કરવા માંડ્યા અને ખૂબ જ તેઓ મજા કરવા માંડ્યા તેઓને તો ખૂબ જ મજા આવી ગઈ પછી સૂર્યાસ્ત પછી સાંજ પડી ગઈ પછી બધું એલિફન્ટના ગ્રુપ પોતાના રહેતાનેના હાઉસ તરફ જવા લાગ્યા ત્યાં પહોંચતા જ પહોંચતા સુધીમાં નંદુ તો ખૂબ જ થાકી ગયો હતો તે તો ધીરે ધીરે ચાલતો જાય છે પછી તો તે તેની મમ્માની ટેલ પકડીને ધીરે 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 ચાલે છે પછી તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને પછી તે તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો ચાલો હવે આપણે પાછા થોડા ક્વેશ્ચન આન્સર જોઈશું આ ક્વેશ્ચનના આન્સર પણ તમારે નોટબુકમાં લખવાના નથી જ્યારે પીડીએફ ફાઇલ આવશે ત્યારે જ લખવાનું છે અત્યારે ખાલી ક્વેશ્ચનને સમજી લઈએ ચલો ફર્સ્ટ ક્વેશ્ચન જો તમે નંદુ હો અને તમને જો ગ્રુપમાં રહેતા હો તો તમે શું કરશો તમને પણ નંદુની જેમ તમને પણ જો ગ્રુપમાં રાખવાનું કે તો તમે શું કરશો તો ઘણા લોકો પ્લે સિંગ ગાતા હોય પછી ગ્રુપમાં ભેગા થા હોય એટલે ડાન્સ કરવા ડાન્સ કરતા હોય પછી ઈટ ખાતા હોય ગ્રુપમાં બેસીને બરાબર ને ઘણા લોકો તો આ રીતે જ કરતા હશે હવે છે સેકન્ડ એલિફન્ટના ટોળામાં એટલે ગ્રુપમાં સૌથી ઓલ્ડ એલિફન્ટ ફિમેલ એલિફન્ટ બધું જ નક્કી કરે છે તો તમારા ફેમિલીમાં નિર્ણયો કોણ લેતું હશે તો જો આપણા ઘરમાં જો ફેમિલીમાં જો આપણા દાદા દાદી હોય તો તે જ તે લોકો જ આપણા ઘરનો નિર્ણય લેતા હોય છે પણ જો દાદા દાદી ન હોય તો આપણા ફાધર અને મધર નિર્ણય લે છે હવે છે થર્ડ ક્વેશ્ચન કે થર્ડ ક્વેશ્ચન નંદુ તેને ગમતું જ કરે છે બરાબર જો તમે આખો દિવસ તમારા ફ્રેન્ડ સાથે વિતાવો તો તમે શું કરશો નંદુ છે ને તેનું ગમતું જ કરે છે બરાબર ને હવે હું તમને આખો દિવસ તમને એમ કહેવામાં આવે કે ચાલો આજે તમારે તમારા ફ્રેન્ડ સાથે વિતાવાનું છે આજે બીજું કશું જ તમારે કરવાનું નથી તો તમને શું કરવું ગમે એ તો તમને પહેલું તો સૌથી પહેલાં તો તમને પ્લે રમવાનું જ ગમે પછી ડાન્સ કરવાનું ગમે સિંગ ઇટ અને ડ્રોઈંગ કરવાનું પણ ગમે બરાબર ને અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો ટોકિંગ આપણે તો જો ફ્રેન્ડ સાથે ભેગા થયા હોય તો આપણે તો સૌથી વધારે ટોકિંગ એટલે વાતો જ કરીએ બરાબર ને હવે છે ફોર બીજા એવા કયા એનિમલ્સ જે ગ્રુપમાં રહે છે તે શોધી કાઢો અને લખો આપણે વિડીયોમાં આપણે સમજી ગયેલા હતા કે કયા કયા ગ્રુપમાં રહે છે બરાબર ને મંકી ડિયર ઝીબ્રા પછી વરુ બરાબર પછી બિયર એન્ટ ડોંકી ફિશ પેગ્વિન આ બધા એનિમલ્સ ગ્રુપમાં જ રહે છે જો પે ડિસ્કવરી તમે જોતા હોય તો ડિસ્કવરીમાં ઘણી વાર બતાવે છે પેગવિન તમે જોયા છે એ તમને ઠંડા જ્યાં ઠંડુ હોય ને ત્યાં પેગવિન હોય જો જોજો તેના પહેલાં એના ટુ લેકથી આમ આમ કરીને ચાલતું હોય છે મસ્ત બહુ જ ફાઇન લાગે છે બ્લેક કલરનું હોય છે એ પેગવિન તો હંમેશા તેઓ પણ ગ્રુપમાં જ રહે છે આ બધા એનિમલ્સ તેઓ ગ્રુપમાં જ રહીને જ તેઓ સાથે ફરતા હોય છે તમને પણ ગ્રુપમાં રહેવાનું ગમે છે ને તમારા જો ફ્રેન્ડ સાથે કશે ફરવા જવાનું કે તો ઓહો કેવી મજા તમને આવે મજા આવે છે ને ચાલો હવે આપણે જઈએ શું તમે પણ ગ્રુપમાં રહો છો શું તમને બધાની સાથે ગ્રુપમાં રહેવું પસંદ છે તમને કેમ ગ્રુપમાં રહેવું પસંદ અથવા ના પસંદ છે તેના કારણો નીચે આપણે સમજીએ પહેલાં તમને આપ્યું છે મને કેમ પસંદ છે એટલે વાય આર વુલ યુ લાઈક મને કેમ ના પસંદ છે વાય આઈ વુલ યુ નોટ લાઇક બરાબર એટલે મને કેમ પસંદ છે અને મને કેમ ના પસંદ છે તેમ જો ફર્સ્ટ ગ્રુપમાં રહેવાથી આપણને સુરક્ષા મળે છે અને ગ્રુપમાં રહેવાથી આપણે અંદરો અંદર ઝઘડા થવાની પણ સંભાવના રહે છે એટલે આપણને નથી ગમતું પછી સેકન્ડ ગ્રુપમાં રહેવાથી આપણે એકબીજાનો આપણને સહારો મળી રહે છે અને આ બાજુ આપણને કેમ નથી પસંદ કે ગ્રુપમાં રહેવાથી આપણો ઘણો ટાઈમ પણ ચાલ્યો જાય છે આપણે ઘણી વાર સમય પણ નથી મળતો પછી છે થર્ડ ગ્રુપમાં રહેવાથી આપણી અંદર સમૂહ ભાવનાનો વિકાસ થાય છે અને ગ્રુપમાં આપણને કેમ નથી પસંદ કે આપણું ગ્રુપમાં રહેવાથી આપણું વર્ક કરવાનું ભારણ પણ વધી જાય છે એટલે નથી પસંદ પછી છે ફોર ગ્રુપમાં રહેવાથી આપણે એકબીજા સાથે આપણે હેલ્પફુલ થવાનું શીખીએ છીએ જો આપણે ગ્રુપમાં હોય તો જ આપણને ખબર પડે કે આપણે કેવી રીતના એકબીજાને હેલ્પફુલ થવું જોઈએ પણ આ બાજુ આપણે ગ્રુપમાં રહેવાથી આપણે સ્વતંત્રપણે જીવી શકાતું નથી પછી છે ફિફ્થ કે ચિં ગ્રુપમાં રહેવાથી ચિલ્ડ્રન્સને ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધરનો એક પ્રેમ મળે છે અને જો ગ્રુપમાં ન ગ્રુપમાં ન રહેવાથી ઘરમાં સકળાશનો અનુભવ પણ થાય છે અને આપણે છૂટી રહી શકાતું પણ નથી પછી છે એલ્ડર્સ વડીલોની સલાહ સૂચનાઓ પણ આપણને મળી રહે છે જો આપણે જો સાથે રહેતા હોય ને ગ્રુપમાં હોઈએ તો આપણે એકબીજાની આપણને સલાહ સૂચનો મળી રહે છે પણ જ્યારે આ બાજુ આપણે ઘણી બધી વસ્તુ વગર આપણને ચલાવી લેવી પડે છે ઘણી વાર કેવું થાય છે કે બહુ બધા જણ હોય તો આપણને જે જરૂરિયાતની જે વસ્તુઓ જોઈતી હોય તે આપણને પૂરતી મળે નહીં એટલે ગ્રુપમાં રહેવાનું પણ ન પસંદ હોય જોઈને કે બે રીતે છે એક રીતે આપણને એક રીતે સારું પણ છે અને એક રીતે આપણને નથી પણ ગમતું સમજી ગયા ને આ તમને કદાચ પીડીએફ ફાઇલમાં તમારે આવશે તો તમે તમારથી લખાય બરાબર ને